हेलो विद्यार्थी मित्रों, सरस्वत इंटरनेशनल एकेडमी में आप सबनु हार्दिक स्वागत है। आज आप धोरण 10 ना गणित विषय प्रकरण नंबर 5 समांतर श्रेणी नवमो भाग जोवा जई रह्या छे। पाछला वीडियो में तमे स्वाध्याय 5.3 प्रथम 3 प्रश्नों उकेल मेळवेलो हतो, तो आज आप आगळना प्रश्नोनी चर्चा करिए। तो शुरुआत करिए छे वीडियोनी। चलो तो प्रथम प्रश्नने आपणे चर्चा करिए। प्रश्न नंबर आवशे तमारो 4। प्रश्न पूछवामां आवेलो छे कि समांतर श्रेणी 9, 17, 25 थी लईने अनंत सुधीना केटला पदनो सरवाळो 636 थाय छे। समांतर श्रेणी मने आपेली छे 9, 17 अने 25। चलो तो आपणे वात करीए, आपणे केटला पदनो सरवाळो ते खबर नथी, एटले के आ एन पदोनो सरवाळो आपणे धरी लईए, एटले आपणे आने धरी शकीए कि आ शुं आपेलुं छे आपणने एसएन। तो धरी लो, धारो कि एसएन बराबर 636, એ આપણને ખબર છે 9 થઈ જશે અને ડી 17 - 9 એટલે આપણને જોવા મળશે 8। તો આ રીતે તમને એ ડી અને એન મળી ગયા। હવે એસએન નું સૂત્ર આપણા પાસે છે જ અવેલેબલ, તો તેમાં સૂત્ર લગાવી દો। તો આપણા પાસે ખબર છે એસએન બરાબર શું લખાય, એસએન બરાબર એન બાય 2 કૌંસમાં 2a વત્તા એન માઇનસ 1 ગુણાકારમાં ડી। હવે આપણા પાસે બધા જ મૂલ્ય છે, ફક્ત કયું મૂલ્ય નથી, એન નું મૂલ્ય। તો એન ના મૂલ્ય સિવાયના બધા મૂલ્ય અહીંયા મૂકી દો હવે। તો આપણને શું જોવા મળશે જુઓ, માટે 636 બરાબર एन बाय 2 કૌંસમાં 2a એટલે કે 9 ગુણાકારમાં 2 18 અને n માઇનસ 1 ગુણાકારમાં 8। ચલો હવે તમે જો અહીંયા જોવા જાઓ તો 2 તમે અહીંયાથી પણ સામાન્ય નીકળી શકે અને 2 અહીંયાથી પણ સામાન્ય નીકળી શકે, તે રીતે કરી શકો છો। તે નહીં કરવું હોય તો 2 ને તમે ચોકડી ગુણાકાર કરીને આ બાજુ લઈ જાઓ અને પછી સાદુરૂપ આપો, જે પ્રમાણે તમારે કરવું હોય 2 રીતથી કરી શકો છો। તો જુઓ નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ કે મેં લખી દઉં છું 636 બરાબર એન કૌંસમાં 9 વત્તા 4n માઇનસ 4। અહીંયાથી આપણે 2 સામાન્ય કરશો એટલે અહીંયા મળી જશે 4, અને 4 ને કૌંસમાં મેં શું કર્યું છે, ગુણાકાર બંને પદ સાથે। ચલો 9 ઓછા 4 કેટલું થઈ જશે, 5, અને આ એનને તમે અંદર ગુણાકારમાં લઈ શકો છો। તો હવે તમને જોવા મળશે 4n² + 5n - 636 = 0। શું કર્યું આપણે, પહેલાં તો 9 ઓછા 4 કર્યું એટલે આપણને 5 મળી જશે અહીંયા, પછી ગુણાકાર કરો એટલે 5n ગુણા અને 4n² પછી 636ને આપણે આ બાજુ શિફ્ટ કરી નાખ્યું, તો આપણને મળશે 4n² - 5n અને 636। હવે આપણે શું કરવાનું, 4 ગુણાકારમાં 636ના એવા અવયવ કે જેનો સરવાળો કે બાદબાકી 5 થતો હોય, એટલે 636 ગુણાકારમાં 4ના એવા અવયવ કરવાના કે જેથી કરીને મને અહીંયા સરવાળા કે બાદબાકી સ્વરૂપે મને શું મળી રહી છે, 5 મળી રહી। ચલો તો હવે આમાં શું કરીએ, એવા અવયવ કઈ રીતે પાડીએ, તો સૌ પ્રથમ 636ને 2 ભાગમાં વહેંચી કાઢો। પહેલાં તો 636 2 વડે પણ વિભાજ્ય અને 3 વિભાજ્ય પણ વિભાજ્ય અને 6 વડે પણ વિભાજ્ય છે, તો તમે 6 વડે વિભાજ્ય ચાલુ કરી શકો। 6 વડે વિભાજ્ય કરો એટલે અહીંયા આવી જશે 1, 0 અને 6, એટલે આવી જશે 106 ગુણાકારમાં 6, અને આ 4 એઝ ઇટ ઇઝ આવી જશે પાછું, આનો ગુણાકાર શું થઈ જશે 24। હવે 106 - 24 કરીને જુઓ તો 5 આવી શકતું નથી, એટલે જોવાના 2 અવયવ પાડો। 106ને 2 વડે ભાગી શકાય તો 2 વડે ભાગી કાઢો, તો કેટલું થઈ જશે જુઓ, તમારા પાસે 106 છે એટલે 50, અને શું આવી શકે જો 2 અવયવ પાડવાના છે મારે, તો 53 લઈ શકો, 53 અને 2। હવે 2 નો 24 વડે ગુણાકાર કરો એટલે આ 2 નો ગુણાકાર શું આવે, 48, અને અહીંયા જવાબ છે 53। હવે 53 - 48 કરો કેટલો જવાબ મળશે, બંનેની બાદબાકી લેશો એટલે મારો જવાબ શું આવશે, 5, એટલે મારો એક અવયવ 53 આવશે, બીજો અવયવ શું આવશે, 48। ચલો તો અવયવ પાડી દઈએ તે રીતે અને સાદુરૂપ આપીએ, તો જો આપણને શું જોવા મળે છે અહીંયા અવયવ પાડીને હવે આપણે કરીએ તો આપણને ખબર પડી ગયું છે 53 અને 48 મારા અવયવ છે। તો પહેલાં લખી દઉં 4n² - 53n - 48n - 636 = 0। માટે પહેલામાંથી એન સામાન્ય 4n + 53, પછી -12 સામાન્ય 4n + 53, આખામાંથી 4n + 53 તમે સામાન્ય કરી શકો છો એટલે 2 અવયવ આવશે n 4n + 53 અને n - 12 = 0। ચલો હવે સૌ પ્રથમ કોને 0 બનાવીએ, આને 0 બનાવીએ, તો એનનું મૂલ્ય શું મળે, n - 53 ના છેદમાં 4। હવે એન આપણને શું જોઈએ, પ્રાકૃતિક સંખ્યા, તો આ પ્રાકૃતિક સંખ્યા હોવાથી આ ઉકેલ તમારો શક્ય નથી, માટે n - 12 = 0 લખતા આપણને શું મળશે, n = 12, તો તમારા એનનું મૂલ્ય કેટલું થઈ જશે, 12, એટલે કે
12 पदों नो सरवाड़ो 636 जोवा मळशे। ख्याल आवी गयो के रीते करशो तो आ प्रमाणे तमे आनो उकेल सरळताथी मेळवी शको छो। तमारे ध्यान राखवानुं छे गणतरी कई रीते करशो। चलो हवे वात करीए आगळना प्रश्ननी के प्रश्न नंबर 5 मां आपणे शुं करवानुं छे तेनी चर्चा करी लईए। तो प्रश्न नंबर 5 मने आपवामां आवेलो छे कि समांतर श्रेणीनुं प्रथम पद 5 अंतिम पद 45 અને સરવાળો જો 400 હોય તો પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો। ચલો પ્રથમ પદ 5 આપેલું છે, અંતિમ પદ પ્રથમ પદ 5 એટલે આપણે તેને a લઈ શકીએ, આને શું લઈ શકીએ આપણે l, અને સરવાળો એટલે મને શું આપેલું છે sn। તો sn આપેલું છે, a આપેલું છે, l આપેલું છે, તો n પદોના સરવાળાનું સંબંધનું સૂત્ર છે જ મારા પાસે અહીંયા, માટે મેં લખી શકું અહીં કે a1 બરાબર 5, ए एन बराबर 45 અને एस एन बराबर 400। तो अपना पास सूत्र है ज कि अँ एस एन बराबर शू आए एन बाय टू ए प्रत्ता एल, एल जगह मूक दो अपने मूल्य, और ए एन लखो कि एल लखो बने चाली जाए, मैं कीधेलू है लास्ट पद अंतिम पद है। तो मैं आप समीकरण शू थी जैसे कि 400 बराबर एन बाय टू काउंस में 5 वत्ता 45। चलो 5 वत्ता 45 एट कितलू थी जैसे अँ 50। हम अपन खबर है कि 50 मेलवशो तो 5 8 5 40 થઈ જશે, તો અહીંયા આવી જશે 8, અને અહીંયા 2 વડે ગુણાકાર કરશો એટલે એન બરાબર શું આવશે 16। માટે એનનું મૂલ્ય તમે લખી શકો કે એન બરાબર શું જવાબ મળશે આપણને 16 જવાબ મળશે જોવા। ચલો 16 જવાબ મળી ગયો, એનનું મૂલ્ય મળી ગયું, પદોની સંખ્યા મળી ગઈ, હવે શોધવાનું છે સામાન્ય તફાવત। ચલો સામાન્ય તફાવત માટે મારા પાસે એ એન છે, એનનું પદ, તેનું સૂત્રનો ઉપયોગ કરીએ, એન બરાબર 16 મૂકી શકું તેમાં, તો માટે ए 16 बराबर 45 मैंने आपेलू है, 16मू पद छेलू पद 16 है एट्ले कि ए 16 बराबर शू आपेलू है 45। चलो ए 16 शू लखाई, ए वत्ता 15 डी एट के 5 वत्ता 15 गुणाकार में डी बराबर 45, एनी जगह 5 लखेलू है आपणे। चलो 5 ना बाजू लई जशो एटले 40, अने 15 भाग्या 45 ओछा 5 थी जैसे 40, अने 15 वडे भागाकार करवानो एटले डी बराबर तमने जवाब मळशे 40 ना छेद में 15, बन्ने 5 वडे कैंसल थई जशे एटले तमने जोवा मळशे 8 ना छेद में 3। तो आ प्रमाणे तमे प्रश्न नंबर 5 नो उकेल सरळताथी मेळवी शको छो। तमारे ध्यान राखवानुं छे कि गणतरी वखते भूल थवी जोईए नहीं। चलो आगळनी वात करीए नेक्स्ट प्रश्ननी। तो जुओ छठ्ठो प्रश्न कि समांतर श्रेणीना प्रथम पद अने अंतिम पद अनुक्रमे 70 અને 350 छे, जो सामान्य तफावत 9 होय तो तेमां કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે। ચલો મને શું આપેલું છે, પ્રથમ પદ આપેલું છે અને અંતિમ પદ એટલે પાછું ઉપર જેવો જ કિસ્સો, અને અહીંયા સરવાળાને જગ્યાએ મને શું આપેલું છે સામાન્ય તફાવત આપેલો છે, તો મારે પાછું કેટલા પદ અને કેટલો સરવાળો છે તે શોધીને આપવાનું છે। ચલો સૌ પ્રથમ શું કરીએ, પ્રથમ પદ અને અંતિમ પદ છે તેના પછી મેં પદોની સંખ્યા શોધી શકું છું, તો પાછું એ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે। માટે એ બરાબર શું છે મારા પાસે 17, એનનું પદ એટલે કે 350, અને ડી બરાબર શું આપેલું છે 9। ચલો સૌ પ્રથમ કિસ્સો આપણે લઈ લઈએ કે એસ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણાકારમાં ડી, અહીંયાથી મને કારણ શું થઈ જશે તે જો, એન મળી જશે ડાયરેક્ટલી, કારણ કે એ આપેલું છે, ડી આપેલું છે અને એ એન આપેલું છે। ચલો મૂલ્ય મૂકો એટલે મને મળશે 350 બરાબર 17 વત્તા એન માઇનસ 1 ગુણાકારમાં 9। ચલો 17 હવે આ બાજુ જશે, 350 ઓછા 17 કેટલું થઈ જશે તમારા પાસે 336, 350 ઓછા સોરી 336 નહીં 337 થઈ જશે તમારા પાસે, 17 ઓછા થઈ જશે એટલે કેટલો જવાબ આવશે જો, કરી જો સાદરૂપ, 350 ઓછા કરીએ આપણે 17, તો અહીંયા ભાગની ચાલે એટલે અહીંયા આવી જશે 4, અને અહીંયા આવી જશે 10, 7 10 ઓછા 7 એટલે 3, અહીંયા આવી જશે 3 અને 3 એટલે 333 વધશે। માટે અહીંયા જવાબ મળશે 333 ભાગ્યા 9 બરાબર એન માઇનસ 1, ભાગ્યા 9 કયા, આ 9ને ભાગાકાર કરીને અહીંયા લઈ ગયા, ચલો 333 ભાગ્યા 9 કરશો એટલે તમને જવાબ જોવા મળશે અહીંયા કે એન માઇનસ 1નું મૂલ્ય જોઈએ, તો 333 ભાગ્યા મારે કરવાનું છે 9, તો 9 તાલી 27 તમે પહેલાં કરી શકો છો એટલે તમને જોવા મળશે એન માઇનસ 1 બરાબર 37। હવે માઇનસ 1ને તે બધું સાઈડ લઈ જશો એટલે થઈ જશે પ્લસ 1, એટલે કે એન બરાબર તમને જોવા મળશે 38, એટલે કુલ પદોની સંખ્યા મને શું જોવા મળી ગઈ અહીંયા 38 છે।
चलो 38 पदों से એટલે ए અને an આપેલું છે તેનો ઉપયોગ કરી દઈએ સરવાળો જોઈએ છે મારે એના માટેનો તો માટે sn બરાબર પાછું સૂત્ર છે n / 2 a plus n l એટલે કયું પદ છે અંતિમ પદ થશે આપણો આ જ n નું મૂલ્ય આપણા પાસે 38 છે માટે sn બરાબર s 38 બરાબર 38 ના છેદમાં 2 ગુણાકારમાં 17 વત્તા 350 38 થઈ જશે તમારું કેન્સલ થઈ જશે 19 દો 38 થઈ જશે એટલે મને જોવા મળશે અહીંયા જવાબમાં કે 19 ગુણાકારમાં 367 અને તમે બંનેનો ગુણાકાર કરશો તો તમને જવાબ જોવા મળશે 6973 તો અહીં જોઈ શકું છું મને કે મારો જવાબ શું મળ્યો છે 6973 તો મારા બંને પ્રશ્નોનો જવાબ મને અહીં જોવા મળી જાય છે તો આ પ્રમાણે તમે પ્રશ્નોનો ઉકેલ સરળતાથી ઈઝીલી મેળવી શકો છો ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે આગળ વધીએ હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ હવે નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે પ્રશ્ન નંબર 7 કે જો સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તો 22 પદોનો સરવાળો શોધો એટલે મને અહીંયા કીધેલું છે સૌપ્રથમ કે d 7 છે 22મું પદ 149 છે તો 22 પદોનો સરવાળો એટલે કે s22 મારે શોધીને આપવાનું છે चलो तो माहिती लखी दी सौ प्रथम अपने शू आपेलू पे तो डी तो ए 22 बराबर 149 लखी दो पहला तो चलो ए 22 एट शू लखी सकता है ए 22 एट्ले के ए प्लस 21 डी बराबर 149 ए बराबर शू है 7 मूकी दई है तो अपन मैं 7 वत्ता ए वत्ता 21 गुणाकार में 7 बराबर 149 चलो 21 गुणाकार में 7 करो एट्ले के 147 અને 147 149 માઇનસ થઈ જશે એટલે થઈ જશે એ બરાબર તમને જોવા મળશે 2 કેવી રીતે આનો ગુણાકાર થઈ જશે 147 ગુણાક આ બધ જશે એટલે 149 માઇનસ 147 એટલે એનું મૂલ્ય તમને શું જોવા મળશે 2 ખ્યાલ આવી ગયો આમાં શું કરવાનું છે એટલે પ્રથમ પદ મળી ગયું આપણને ચલો મારે 22 પદનો સરવાળો તો એ મળી ગયું અને ડી મળી ગયું તો હવે 22 પદનો સરવાળો તો સરળતાથી મળી જશે માટે હવે મારે શું મેળવવાનું છે s22 sn નું સૂત્ર શું છે n / 2 2a + n - 1 ગુણાકારમાં d n બરાબર 22 મૂકવાનું a બરાબર 2 મૂકવાનું છે અને d બરાબર મૂકવાનું છે 7 તો આપણને મળશે sn બરાબર s22 બરાબર 22 ના છેદમાં 2 2a એટલે 4 22 ઓછા 1 ગુણાકારમાં 7 ચલો 22 ગુણાકારમાં 2 2 ભાગ્યા 22 22 ભાગ્યા 2 એટલે આ થઈ જશે 11 22 ઓછા એટલે પાછું 21 गुणाकार में 7 થઈ જશે અને પછી વત્તા શું કરવાનું છે 4 એટલે આપણે જોવા મળશે બરાબર 11 गुणाकार में 151 151 કેવી રીતે થઈ જશે આ થઈ જશે તમારું 147 અને વત્તા 4 કરશો એટલે તમને મળશે 151 ચલો 151 गुणाकार में 11 કરશો એટલે તમને જોવા મળશે 1661 તો 22 પદોનો સરવાળો જે તમારો આવશે તે કયો હશે 1661 તો આ પ્રમાણે તમે આ પ્રશ્નનો ઉકેલ સરળતાથી મેળવી શકો છો चलो आगे बात करिए नेक्स्ट प्रश्न की नेक्स्ट प्रश्न आपेलो छे कि समांतर श्रेणी बीजू और तीजू पद अनुक्रमे 14 और 18 हो तो तेना प्रथम 51 पदों सरवाड़ो मेड़ो चलो मैंने कीधु बीजू पद शू है 14 एट्ले कि आ शू थी जैसे मारू ए 2 तेज रीते तीजू पद शू आपेलू है 18 एट्ले आ मारू शू थी जैसे ए 3 तो प्रथम 51 पदों सरवाड़ो शोधो तो चलो जो है सौ प्रथम शू करवा तो अँ जुओ ए 2 बराबर 14 અને ए 3 बराबर શું આપેલું છે 18 માટે શું લખી શકું a + d बराबर 14 અને a + 2d बराबर 18 ચલો બંને સમીકરણની બાદબાકી તમે કરી શકો છો સાદુરૂપ આપી શકો છો અહીંયા હવે મેં તમને એક બીજી રીત બતાવી દઉં છું કે કેવી રીતે કરી શકો કે તમે a + 2d ને a + d + d बराबर 18 लखी सको અને a + d નું મૂલ્ય આપણે મેળવેલું છે કેટલું છે 14 એટલે અહીંયા આવી જશે 14 અહીંયા લઈ જશો એટલે d બરાબર શું આવશે 4 જો આ નહીં કરવું હોય તો અથવામાં તમે શું કરી શકો આપણને ખબર છે કે d બરાબર ડાયરેક્ટ લખાય બહુ બધી ગણતરી કરવાની જરૂર નહીં મળે ડાયરેક્ટલી કે a 3 - a 2 પણ શું આવે તમારું d જ આવે એટલે મારે ડાયરેક્ટલી શું કરવાનું છે 18 ઓછા 14 એટલે કે મને શું જોવા મળશે 4 અને પછી આ બે સમીકરણ મેળવેલા છે તેમાં તમે ડાયરેક્ટ મેળવી લો તો માટે શું કરું છું તો માટે
ए प्लस चार बराबर चौदह उपयोग कर दू पहला समीकरण ना ए बराबर शू जो मैं मैं दस तो ए और डी मैंने आ रीते मिली सके ख्याल आ गया कि थी जैसे चलो तो हमें सादरूप आप तो आप हमें शू मेवन है एकावन पदों सरवाड़ो मे ए बराबर दस और डी बराबर शू आ गयु चार तो एकावन पदों सरवाड़ो मेवीए आप तो एकावन पदों सरवाड़ो एट्ले कि एस एन बराबर एन बाय टू टू ए वत्ता एन माइनस वन गुणाकार में डी है तो आप एन बराबर एकावन ए बराबर दस और डी बराबर चार मूकी अंदर तो आपने जो मैं एस एकावन बराबर एकावन भाग्य बे गुणाकार में वीस वत्ता एकावन माइनस एक गुणाकार में चार चलो हवे सादरूप आपवानुं छे एकावन भाग्य बे तो कैंसल थशे नहीं परंतु तमे कंस में जुओ तो एक में वीस है एक में शू आपेलू है आपने ते जुओ अहीं तो हवे मने अहीं शू आपेलू है जुओ कि अहीं वीस है अहीं थी पण बे सामान्य अहीं चार है एटले अहीं थी पण बे सामान्य तो तमे डायरेक्ट बे सामान्य करी शको छो अहीं थई जशे पचास गुणाकार में चार तमे डायरेक्ट करो तो कहते पचास चौक के आकलू थी जैसे बस्सो आखो सरवाड़ो के जैसे बस्सो वीस ने बे वड़े भागशो एटले थी जैसे एक सौ दस माटे मने अहीं गुणाकार में जोवा मळशे एकावन गुणाकार में एक सौ ने दस तो एकावन गुणाकार में एक सौ दस तमने जोवा मळशे कुल सरवाड़ो पांच हज़ार छसो ने दस तो आ प्रमाणे तमे तेनो जवाब मेळवी शको छो तमे ध्यान राखो कि गणतरी कई रीते करशो अने जवाब कई रीते मेळवानो रहेशे चलो आई थिंक तमने ख्याल आवी जशे कि आवा प्रकरण में आज बधी क्रियाओ आपणे करवानी छे चलो आगळ वधीए नेक्स्ट प्रश्न तरफ के प्रश्न नंबर नौ में शुं करवा कीधुं छे ते जुओ चलो प्रश्न नंबर नौ मने आपवामेलो छे के समांतर श्रेणीना प्रथम सात पदों सरवाड़ो ओगण पचास अने सत्तरमु पद बसो ने नेव्यासी होय तो प्रथम एन पदों सरवाड़ो शोधो प्रथम सात पदों सरवाड़ो ओगण पचास अने सत्तरमु पद बसो नेव्यासी तो एन पदों सरवाड़ो शोधीने आपवानो छे एटले मारे शोधवानुं शुं छे एस एन आनुं मूल्य एनना स्वरूपमां शुं आवे चलो तो सादरूप आपो जुओ सौ प्रथम एस सेवन बराबर ओगण पचास माटे हवे एस सेवन आपणे शुं लखी सकीए सेवन बाय टू टू ए वत्ता एन माइनस वन डी एटले मैं आने लखी सकूँ सेवन बाय टू काउंस में टू ए वत्ता सेवन माइनस वन गुणाकार में डी चलो सेवन माइनस वन थी जैसे सिक्स और बराबर ओगण पचास चलो सादरूप आपो जो शूँ थी जैसे अहीं थी समझिए अहीं थी जैसे सेवन एटले कि सिक्स डी तमे टू सामान्य कर सको एटले अहीं बचे सात आ सात अने सात ने ओगण पचास वडे कैंसल कर सको तमे अहीं एटले तमारा पासे बचशे फक्त ए अने थ्री डी एटले आपणा पासे पहेलुं समीकरण बचशे ए वत्ता थ्री डी बराबर सात आ तमारुं समीकरण नंबर एक चलो नेक्स्ट त्यारबाद एस सेवंटीन बराबर बसो नेव्यासी चलो एस सेवंटीन बराबर बसो नेव्यासी एटले शुं लखाय सत्तरना छेदमां बे गुणाकार में टू ए वत्ता सत्तर ओछा एक गुणाकार में डी बराबर बसो नेव्यासी चलो सत्तर ओछा एक केटलुं थई जशे सोळ डी पाछो अहींथी बे सामान्य निकळशे एटले बे एट अहींया आठ आवी जशे बे सामान्य निकळीने अहींया आठ थई जशे અને અહીંયા ટુ એ કેન્સલ થઈને ફક્ત બચશે મારા પાસે એ અને આ ટુ કેન્સલ થઈ જશે એટલે મારા અને સત્તર સત્તર બસો નેવ્યાસી થાય વર્ગ જ છે એટલે અહીંયા શું થઈ જશે તમારો જવાબ સત્તર એટલે અહીંયા તમારો જવાબ જોવા જાઓ તો શું બચે છે જુઓ અહીંયા ગણતરી કરીને તો અહીંયા બચશે આપણા પાસે એ વત્તા આઠ ડી બરાબર સત્તર જે તમારું સમીકરણ નંબર બે જોવા મળશે હવે સમીકરણ એક અને બેનું સાદરૂપ તમે આપી શકો છો આપણા પાસે ઘણી બધી પદ્ધતિઓ છે તો समीकरण एक पर थी बे पर थी ए प्लस थ्री डी वत्ता फाइव डी बराबर सत्तर मैं शू करूँ कि अँ जो आठ है तेने त्रण वत्ता पांच लखी दीधु हम ए प्लस थ्री डी आखू मूल्य अवेलेबल है केटलू है सात एट आनी जगह तब सात मूकी सको एट आपने शूँ मैं जुओ कि सात वत्ता फाइव डी बराबर सत्तर चलो सात आ बाजू जैसे एट दस मैं डी बराबर शू थी जैसे बे हम समीकरण एक पर मूकी दो मूल्य तो समीकरण एक पर थी ए वत्ता सिक्स बराबर सात माटे ए बराबर एक चलो ए मड़ी गयू डी मड़ी गयू आपणे शोधवाना छे एन पदों सरवाळो एटले सूत्र शुं आवे आपणा पासे एस एन बराबर एन बाय टू काउंस में टू ए प्लस एन माइनस वन गुणाकार में डी थी जैसे चलो हवे एन एनी जगह वन और डी जगह टू मूकी दो माटे एस एन बराबर एन बाय टू काउंस में टू प्लस एन माइनस वन गुणाकार में बे હવે જોઈ શકો તો કે બે આ બંનેમાંથી સામાન્ય નીકળી જાય અથવા તો તમે સાદરૂપ આપો તો શું થઈ જાય તે જુઓ પહેલાં કે અહીંયા સાદરૂપમાં બચે આ રીતે કે ટુ વત્તા
टू एन ओछा बे एटले बे बे कैंसल एटले तमारा पासे बची गयो एन बाय टू काउंस में टू एन आ टू टू कैंसल एन गुणाकार में एन थी जैसे एन स्क्वेर एटले के एन पदों सरवाड़ो सूत्र शू आए एन स्क्वेर आए छे। तो आ रीते तमे तेनु समांतर श्रेणी प्रश्नों उकेल मेळवी शको छो। ख्याल आवी गयो केवी रीते करशो आना माटे। चलो आगळनी वात करीए नेक्स्ट हवे एना पछीना प्रश्ननी के नेक्स्ट प्रश्न में शू करवानुं छे ते जुओ। नेक्स्ट प्रश्न मने आपवामां आवेलो छे प्रश्न नंबर 10 के एन नीचे प्रमाणे व्याख्यायित छे। एन आपेलू छे नीचे प्रमाणे बे प्रश्न छे। पहलू आपेलू छे एन बराबर 3 + 4n अने बीजू आपेलू छे एन बराबर 9 - 5n। हवे आपणे करवानुं शुं छे आ प्रश्नमांथी समजीए। तो साबित करो के a1 a2 अप टू an समांतर श्रेणी बनावे छे। वड़ी दरेकमां प्रथम 15 पदोनो सरवाळो शोधो। એટલે પહેલા તો મારે જોવાનું છે કે જો મેં A1 શોધું, A2 શોધું અને AN શોધું તો એક સમાંતર શ્રેણી બનવી જોઈએ। ત્યારબાદ જો સમાંતર શ્રેણી બની જાય તો તેના 15 પદોનો સરવાળો મેળવવાનું છે। હવે મેં તમને આમાં એક ટૂંકી રીત બતાવેલી હતી કે જો AN N સ્વરૂપમાં હોય તો એનનો સહગુણક તમારો D થઈ જાય છે, એટલે અહીંયા D બરાબર શું મળશે 4। તે જ રીતે અહીંયા D બરાબર શું મળશે -5। પર આપણે ગાણિતિક રીતે ગણતરી કરીને બતાવીએ કે કેવી રીતે કરવાનું છે, તો તેની ચર્ચા કરીએ। तो सौ प्रथम प्रथम प्रश्न की बात करिए तो आप ले लीए an बराबर 3 + 4n। चलो हमें मैं शू करू छू a1 मेड़वा एट्ले कि अँ n जगह 1 आइए तो अँ n स्थाने मैं शूँ मूकवा 1। तो आप पहला करिए कि n बराबर 1 मुकता तो आपने मैं a1 बराबर 3 + 4 गुणाकार में 1 एट्ले कि 3 + 4 एट्ले 7। तेज रीते n बराबर 2 मूको एट्ले कि a2 एट्ले कि 3 + 4 गुणाकार में 2 एट्ले कि 8 + 3 = 11। તેજ રીતે નેક્સ્ટ એન બરાબર 3 એટલે કે a3 3 + 4 ગુણાકારમાં 3 એટલે કે 12 + 3 = 15। તે જ રીતે એન બરાબર 4 એટલે કે a3 a4 3 + 4 ગુણાકારમાં 4 એટલે 16 + 3 = 19। તો આ ચાર પદો આપણે મેળવી લીધા। ચલો હવે a2 - a1 શું થઈ જાય જુઓ, 11 - 7 4 આવી ગયું, 15 - 11 કેટલું થઈ જશે 4, 19 - 15 કેટલું થઈ જશે 4। એટલે તમે અહીંયા શું લખી શકો કે અહીં a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 બરાબર શું મળ્યું આપણને 4। એટલે કે સામાન્ય તફાવત સમાન થઈ ગયો, માટે કહી શકો છો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બનાવે છે જ્યાં a બરાબર 7 પ્રથમ પદ અને d બરાબર શું મળ્યું આપણને 4। તો હવે આપણે શું શોધવાનું છે, પ્રથમ 15 પદોનો સરવાળો એટલે કે s15 માટે s15 બરાબર 15 / 2 a2a એટલે કે 14 + n - 1 ગુણાકારમાં d માટે 15/2 મને જોવા મળશે 15/2 ગુણાકારમાં 70। કેવી રીતે થયું જો 15 - 1 એટલે કે 14 ગુણાકારમાં 4। ચલો 14 ગુણાકારમાં 4 જોઈએ આપણને, તો આ થઈ જશે 56 + 14 એટલે કે 70। હવે 70ના અવયવ કાઢો એટલે આ કેન્સલ થઈને શું થઈ જશે 35। તો 35 ગુણાકારમાં 15 કરશો તો તમને જવાબ જોવા મળશે 525। તો આ પ્રમાણે તમે એનો જવાબ મેળવી શકો છો। તો બીજો પ્રશ્ન તમારે આ જ રીતે હોમવર્કમાં કરવાનો રહેશે આ પ્રશ્ન। તો આપણે જોયું છે પ્રક્રિયા શું કરવાની છે, તમારે જોવાનું કે જો સામાન્ય તફાવત સરખો આવે તો તે ડી બનશે અને બનવાનું જ છે। જો એન આપેલું હોય આ સ્વરૂપમાં તો સમાંતર શ્રેણી બનવાની જ છે, એટલું ધ્યાન રાખજો। તો આ બીજો પ્રશ્ન જે છે કે n an = n - 5n તે તમારે હોમવર્કમાં કરવાનો છે। આનો આન્સર હું કહી દઉં છું કે તમે જ્યારે 15 પદોનો સરવાળો કરશો તો તમને s15નો જવાબ જોવા મળશે -465। ઠીક છે, તો હોમવર્કમાં આ પ્રશ્ન ટ્રાય કરજો તમે જાતે, ને 465 જવાબ આવે -465 જવાબ આવશે કે નહીં આવશે તેની તમારે ચકાસણી જાતે ગણતરી કરીને મેળવવાની રહેશે। ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો। ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ। નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે 11મો પ્રશ્ન કે સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો 4n - n² હોય તો તેનું પ્રથમ પદ શોધો કયું હશે, અર્થાત કેસ 1। પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે એટલે કે s2, બીજું પદ કયું હશે અને આ જ રીતે ત્રીજું 10મું અને nમું પદ કયું હશે તે શોધવાનું છે। ચાલો મને કીધું છે sn નું મૂલ્ય n² સ્વરૂપે આપેલું છે, તો પ્રથમ પદ કયું હશે એટલે કે s1 શોધવાનું, બે પદોનો સરવાળો એટલે મારે શું શોધવાનું છે s2, એટલે કે આ મને શું આપેલું છે sn આપેલું છે। હવે આમાં n = 1 મૂકું એટલે મને s1 મળી જશે,
एन बराबर टू मुका एटले मने शुं मळी जशे एस टू। तो शुरुआत करिए प्रश्ननी। सौ प्रथम तो पहला मने आपेलू छे एस एन बराबर फोर एन माइनस एन स्क्वेर। चलो एन बराबर वन मूको तो एन बराबर वन मुकता एस वन बराबर चार ओछा एक नो वर्ग एट चार ओछा एक एट के त्रण, जेने मैं मारू प्रथम पद तरीके पण कही शकू छू। चलो एस टू मेळवानुं छे। एस टू शू थी जैसे एस टू बराबर चार गुणाकार में बे एट आठ ओछा चार बे नो वर्ग एट्ले के चार। आ तमारु एस टू थी जैसे एट्ले कि बे पदों सरवाळो पण तमने मळी। आ पहेलो प्रश्नों जवाब तमारो आवी गयो के एस वन शू हशे। आ तमारो बीजो प्रश्न के बे पदों सरवाळो केटलो हशे। हवे त्रीजू शू पूछेलू छे, बीजू पद क्यूँ हशे। चलो बीजू पद शोधवा माटे तमारा पासे मैं तमने एक सूत्र लखावेलू छे, याद छे तमने कीधेलो एस एन अने ए एन वच्चे नो संबंध, के आपणे शुं लखी शकीए के अहीं ए एन बराबर एस एन माइनस एस एन माइनस वन। हवे अहीं एन बराबर टू मूको एटले तमने शुं मळी जाय ए टू। तो जो तमने डायरेक्ट बीजू पद मळी जशे तो एन बराबर बे मूकता मने अहीं मळशे एन बराबर बे। तो हवे मने शुं जोवा मळशे, ए टू बराबर एस टू माइनस एस वन। चलो एस टू नुं मूल्य मेळवेलू छे चार, एस वन नुं मूल्य मेळवेलू छे त्रण, एटले थई जशे चार ओछा त्रण एटले के एक। हवे तेज रीते मारे त्रीजू पद दसमू पद अने एनमू पद शोधवानुं छे। हवे ए टू एटले के प्रथम पद थई गयो, ए एटले प्रथम पद, ए टू एटले बीजू पद, एटले तमने डी मळी जशे के अहीं डी बराबर ए टू माइनस ए वन एटले के वन माइनस थ्री एटले के माइनस बे। ख्याल आवी गयो के थई जशे। अने त्यारबाद हवे शुं करवानुं आपणे, हवे मारे मळवानुं छे त्रीजू पद एटले के ए थ्री। चलो त्रीजू पद मेळवानुं छे ए थ्री माटे। चलो तो जो शुं थई जशे माटे, ए थ्री बराबर ए प्लस टू डी एटले के त्रण वत्ता बे गुणाकारमां माइनस बे એટલે કે ત્રણ ઓછા ચાર માઇનસ એક। તે જ રીતે દસમું પદ મેળવવાનું છે એટલે કે એ ટેન એટલે કે એ પ્લસ નાઇન ડી એટલે કે ત્રણ ગુણાકારમાં નવ ગુણાકારમાં માઇનસ બે, ત્રણ ઓછા અઢાર એટલે કે માઇનસ પંદર। અને તે જ રીતે મારે મેળવવાનું છે એ એન એટલે કે એ પ્લસ એન માઇનસ વન ગુણાકારમાં ડી એટલે કે ત્રણ વત્તા એન માઇનસ વન ગુણાકારમાં માઇનસ બે, માઇનસ બે કૌંસમાં જશે એટલે અહીંયા થઈ જશે માઇનસ ટુ એન વત્તા બે એટલે મને મળશે ફાઇવ માઇનસ ટુ એન। તો આ રીતે મેં તેનો જવાબ મેળવી શકું છું। તો મારા ત્રણે ત્રણ પ્રશ્નના જવાબ આવી ગયા કે ત્રીજું પદ કયું છે, દસમું પદ કયું છે અને એનમું પદ કયું છે। ચાલો પર જો મેં આ જ સંબંધનો ઉપયોગ કરીને ડાયરેક્ટ મેં પહેલાં એનમું પદ મેળવી લઉં તો એક બીજી પદ્ધતિથી પણ મારો આન્સર આવે છે। પહેલાં મેં એનમું પદ મેળવા આ સૂત્રનો ઉપયોગ કરીને, એટલે મેં શું કરું છું તે જુઓ, અથવામાં બીજી રીત બતાવું છું કે અથવામાં મેં શું કરું છું કે મેં અહીંયા લખી દઉં છું એ એન બરાબર એસ એન કૌંસમાં એસ એન માઇનસ વન। ચલો એસ એનનો અર્થ જ્યાં જ્યાં એન આવે ત્યાં એન આવવું જોઈએ, તો એસ એન માઇનસ વનનો અર્થ કે જ્યાં જ્યાં એન હશે ત્યાં શું આવવું જોઈએ, એન માઇનસ વન। એટલે કે તમારા પાસે જે ફોર એન સ્ક્વેરનો કિસ્સો છે તમારા પાસે આયરો આ કિસ્સો, તો ત્યાં તમારે શું કરવાનું, જ્યાં જ્યાં એન હશે ત્યાં એન માઇનસ વન લખવાનું, તો તમને મળશે એસ એન માઇનસ વનનો કિસ્સો। ચલો તો કરીએ, તો એસ એન આપણે લખી દઈએ સૌ પ્રથમ। તો એસ એન શું છે મારા પાસે, કૌંસમાં ફોર એન માઇનસ એન સ્ક્વેર માઇનસ ફોર કૌંસમાં એનના જાણે એન માઇનસ વન અને માઇનસ એન માઇનસ વન આખાનો વર્ગ। ચલો આખાનું સાદુરૂપ આપી દો આ કૌંસનું અને આને એઝ ઇટ ઇઝ રવા દો, તો મને મળશે ફોર એન ઓછા એન સ્ક્વેર માઇનસ કૌંસમાં ફોર એન માઇનસ વન માઇનસ એન સ્ક્વેર વત્તા ટુ એન અને માઇનસ વન। અહીંયા એ માઇનસ બી આખા વર્ગનો ઉપયોગ કર્યો અને માઇનસ વડે ગુણાકાર કરતા મને આ સાદુરૂપ મળ્યું। ચલો હવે શું થઈ જશે, આખું કૌંસ ખોલી નાખો પાછું, આ માઇનસ વડે આ કૌંસમાં ગુણાકાર એટલે મને જોવા મળશે ફોર એન માઇનસ એન સ્ક્વેર માઇનસ ફોર એન પ્લસ ફોર માઇનસ એન સ્ક્વેર માઇનસ ટુ એન પ્લસ વન। હવે પ્લસ ફોર કેવી રીતે થઈ ગયું તે જો તમને બતાવું છું કે જવાબ તમને કઈ રીતે જોવા મળે છે સાદુરૂપ આપતા, તે જોઈ લો કે આ માઇનસ વન છે, આ માઇનસ વન છે તે માઇનસ ટુ થઈ જશે, ખ્યાલ આવી જશે કેવી રીતે થઈ જશે અને સાદુરૂપ આપવા માટે તમને જવાબ જોવાનો છે। ચલો સાદુરૂપ આપો તો શું થઈ જશે, જો અહીંયા કે એન સ્ક્વેર કેન્સલ થઈ જશે, પહેલા તો એન સ્ક્વેર શું થઈ જશે કેન્સલ। ચલો અહીંયા ફોર આવશે, અહીંયા ફોર હતું તમારા પાસે જો, તો અહીંયા તમને જવાબ મળશે માઇનસ ફોર માઇનસ વન એટલે આ પ્લસ ફોર અને આ પ્લસ વન થઈ ગયું। ચલો માઇનસ એન સ્ક્વેર કેન્સલ, પ્લસ ફોર એન માઇનસ ફોર એન કેન્સલ એટલે મારા પાસે ચાર વત્તા એક એટલે મને શું મળશે અહીંયા કે પાંચ એ એન બરાબર પાંચ ઓછા ટુ એન મળી જશે। ચલો હવે શું થઈ ગયું, અહીંયા પાંચ ઓછા ટુ એન, હવે એ બરાબર વન મૂકો તો મને શું મળશે પાંચ ઓછા બે એટલે કે એ વન મળી ગયું મને ત્રણ। તે જ રીતે એન બરાબર ટુ મૂકો તો એ ટુ મળી જશે, તો પાંચ ઓછા ચાર એટલે કે એક। તો તમે એન બરાબર અલગ અલગ મૂલ્ય મૂકતો તો તમને એ ટુ બરાબર મળશે
वन मिली जैसे ए थ्री मैं तो माइनस वन मैसे ए एन तो तमने ए टेन शोधो तो माइनस पंदर जवाब मैं तो एन अलग अलग मूक एन बराबर बे मूकशो तो वन आंसर आ जाए अँ एन बराबर बे मूकवा एन बराबर त्रण अँ मूकशो तो माइनस वन मैसे एन बराबर दस मूकशो तो तमने दसमु पद जोवा मळशे। तो आ रीते तमे अहींया कोई पण गणतरी करीने जवाब सरळताथी मेळवी शको छो। तो तमारे ध्यान राखवानुं छे कि तमे गणतरी कई रीते करशो अने तमने जवाब कई रीते जोवा मळशे। ख्याल आवी गयो कई रीते करशो? तो आ एक थई जशे तमारा प्रश्ननो उकेल। चलो आगळ वात करीए हवे नेक्स्ट प्रश्ननी कि नेक्स्ट प्रश्नमां मारे शुं करवानुं छे तेनी चर्चा करी लईए। नेक्स्ट प्रश्न आवशे तमारो बारमो प्रश्न। चलो तो बारमो प्रश्न मने आपवामां आवेलो छे के छ वडे विभाज्य प्रथम चालीस धन पूर्णांकोनो सरवाळो शोधो। मने कीधुं छे कोना वडे विभाज्य? छ वडे चालीस धन चालीस संख्याओ अने धन पूर्णांक होवी जोईए। तो प्रथम धन पूर्णांक जो छ थी विभाज्य होय तो क्यूँ हशे? पहला तो माटे संख्याओ कई मळशे? छ पछी बार पछी अठार अने ते रीते कुल केटला पदो हशे? चालीस पदो अहींया आवेला हशे। चलो तो हवे चालीस पदों सुधी मारे शोधवाना छे के केटला आवशे। तो चालीस पदों सुधी मारे करवा माटे शुं करवुं पड़े? जो अहींया सादुरूप आपीए दईए अहींया तो चालीस पदों माटे शुं आवशे? तो ए बराबर छ, डी बराबर बार ओछा छ एटले छ। एटले अहींया तमने शुं मळशे? ए बराबर छ, डी बराबर बार ओछा छ एटले छ तथा एन बराबर चालीस। सादुरूप आपी दो चालीस पदों सरवाळो एटले के एस चालीस पर एस एन बराबर सूत्र छे एन बाय टू कंसमां टू ए वत्ता एन माइनस वन गुणाकार में डी। एटले के मने शुं जोवा मळशे? जुओ एस फोर्टी बराबर चालीस ना छेद में बे गुणाकार में टू एटले के ट्वेल्व चालीस ओछा एक गुणाकार में छ। चलो हवे सादुरूप आपो तो आ कैंसल थईने वीस थई जाए। चालीस ओछा छ एटले के ओगणचालीस गुणाकार में छ वत्ता बार करवानुं छे तमारे एटले आ तमने जोवा मळशे गुणाकार करीने वीस गुणाकार में बसो ने छेतालीस અને ગુણાકાર કરતા તમને જવાબ જોવા મળશે 4290। તો આ પ્રમાણે તમે અલગથી સાદુરૂપ આપીને જવાબ મેળવી શકો છો। આવો પ્રશ્ન આપણે ઓલરેડી ઉદાહરણમાં પણ કરી જ ગયા છે, અહીંયા પણ એ જ ક્રિયા મારે અહીંયા કરવાની છે। ચાલો નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન। નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે 13મો પ્રશ્ન કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો। 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો। ચલો 8 ના પ્રથમ 15 ગુણિતો એટલે કે પ્રથમ 15 સંખ્યા જે 8 વડે વિભાજ્ય હોય એટલે સંખ્યાઓ કઈ કઈ થઈ જશે? 8 વત્તા 16 વત્તા 24 થી લઈને કેટલા પદો સુધી? 15 પદો સુધી એનો સરવાળો મેળવવાનો છે। એટલે હવે આપણને ખબર પડી એ શું આવી જશે? 8। ડી શું આવશે? 16 ઓછા 8 એટલે 8 અને એન બરાબર શું આવશે? 15। પાછું તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો? આ સૂત્રનો। તો આ પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો રહેશે। તમને કીધું છે કે કઈ રીતે કરશો તમે, એ ડી અને એન મળી જશે, ઉપરની જ રીતે તમે ક્રિયા કરી શકો છો। અને મારો જવાબ આવશે તે શું આવશે જોઈ લો અહીંયા કે જ્યારે મેં સરવાળો મેળવીશ 15 પદોનો તો મને મળશે 960। તો આ પ્રશ્ન તમારે જાતે એક હોમવર્કમાં કરવાનો રહેશે। ચાલો આગળ વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની। 14મો પ્રશ્ન એ આપેલો છે કે 0 અને 50 વચ્ચેને અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો। 0 થી 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે। તો સૌપ્રથમ મને શું આપેલું છે જુઓ કે 1 પછી 3 પછી 5 તે રીતે કુલ કેટલા પદો હશે? 49 પદો આવેલા છે, 49 સુધી જવાનું છે। 49 પદો નહીં પણ છેલ્લું અંક છે 49, એટલે મારે અહીંયા કેટલા અયુગ્મ પૂર્ણાંક છે તે ખબર નથી, એટલે મારે પહેલાં અહીંયા કયા ક્રિયા કરવાની કે એ એન બરાબર શું લેવાનું? 49, એ બરાબર 1 અને ડી બરાબર શું આવી જશે? 3 ઓછા 1 એટલે કે 2, અને તેમાં મૂકીને મારે પહેલાં તો એન શોધવાનું અને ત્યારબાદ એસ એન મેળવીને બતાવવાનું છે। એટલે મારે અહીંયા શોધવાનું છે તે શું થઈ જશે તે જુઓ કે તે તમને જોવા મળશે હોમવર્કમાં કરવા માટે કે તમારે એન બરાબર તમને અહીંયા જોવા મળશે કે એસ 25 પદો અને તમારે એસ 25 શોધવાનું છે 625। તો આ તમારે જાતે ટ્રાય કરવાનો છે। તમે કઈ રીતે કરો છો? મેં કીધું તમારે હિન્ટ આપેલી જ છે પ્રશ્નની, તો તમે ગણતરી કરીને જવાબ મેળવી શકો છો। તો આજના વિડીયોમાં આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાયના બાકીના પ્રશ્નોને આપણે ચર્ચા કરીશું। હવે તમને અહીંયા કૂટ પ્રશ્નો પણ જોવા મળશે, તો આપણે તેને ધ્યાનપૂર્વક સોલ્વ કરીને ઉકેલ મેળવવાનું ક્રિયા કરીશું। તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ।